નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ બાર સાયન્સમાં ચેપ્ટર નંબર એક સંબંધ અને વિધયમાં સ્વાધ્યાય એક પોઈન્ટ બેમાં હતા આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર એક કર્યો એમાં આપેલ વિધેયની એક એક અને વ્યાપ્ત વિધય દેખાડવાનું કીધું સાબિત કરવાનું કીધું હતું તો હવે અહીંયા દાખલા છે નીચે આપેલા વિધેય એક એક અથવા વ્યાપ અથવા બંને ગુણધર્મો ધરાવતા વિધય છે કે નહીં તે નક્કી કરવાનું કીધું હવે પહેલાં ફરીવાર આપણે એક એક અને વ્યાપ્ત વિધયની વ્યાખ્યા ફરીવાર રિવાઇઝ કરતા જઈ તો આપણે પાસે એક આ વિધય આપેલું છે વિધય ચાલો હું લઉં છું થી વાય વિધેય આપેલું છે થી વાય તો અહીંયા ત્યાં આપો હું આમાંથી કોઈ બે કિંમત લઉં અહીંયા એક્સ વન અને એક્સ ટુ બિલોંગ્સ ટુ એક્સ મેં એમાંથી લીધી અને વિધેય કોઈ આપેલું હોય આવું એફ એક્સ કોઈ આપેલું હોય એની અંદર કિંમત મૂકું કિંમત કેવી લઉં છું બે સરખીને આવે એવી કિંમત લઉં અને જવાબ પણ મળે કેવો મળે એક્સ વન નોટ ઇક્વલ ટુ એક્સ ટુ એવો જવાબ મળે તો આપેલ વિધેયને શું કહેવાય એક એક વિધેય કહેવાય આપણે એક એક વિધેયની વ્યાખ્યા આપણે ટૂંકમાં જોઈ લઈ ચલો ત્યારબાદ વ્યાપ્ત વિધેય આ કોણ હતું આ એક એક હતું વન વન ચલો હવે વ્યાપ્ત વિધય ઓન ટુ અને ઇંગ્લિશમાં શું કહેવાય વ્યાપ્ત વિધેય ચલો તો હવે ખાસ ધ્યાન આપો અહીંયા વ્યાપ્ત વિધેય તો શું હતું હું આમાંથી એક કહું વાયનો ધ્યાન આપો વાયનો એટલે કે સહપ્રદેશ વાયનો પ્રત્યેક ઘટક પ્રત્યેક ઘટક એ એક્સના એક્સનો એક્સનો કોઈ ઘટકનું કોઈ ઘટકનું એફની એટલે કે વિધય એફની અંતર્ગત અંતર્ગત શું હોય પ્રતિબિંબ હોય પ્રતિબિંબ હોય કે જેથી જેથી વાય બરાબર એફએક્સ થાય વાય બરાબર એફએક્સ થાય તો તો આ વિધેયને એમ કહેવાય વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય શું કહેવાય વ્યાપ્ત વિધેય કહેવાય આ બરાબર યાદ રાખજો પછી આની મેં અથવા વ્યાખ્યા આપી હતી અથવાની વ્યાખ્યા આવી હતી વિસ્તાર બરાબર સપ્રદેશ થાય તો પણ શું કહેવાય વ્યાપ્ત વિજય કહેવાય હવે આમાં મેં આવેલું જે જ્યુસરવાળું એક્ઝામ્પલ હતું એ બરાબર મગજમાં રાખજો કે જ્યુસરમાં જેટલા ફળ નાખું એટલું જ મને આમું શરબત મળે શરબત બહારનો નહીં ચાલે કારણ કે જેટલું જ્યુસરમાં નાખશું એ શરબત ફોર એક્ઝામ્પલ અહીંયા હું ફરીવાર ટૂંકમાં યાદ કરાવું તો અહીંયા મારી પાસે આ ફળ છે અને અહીંયા આ ગ્લાસ ભરેલા છે તો અહીંયા મેં આ નાખ્યું તો આ હાંમું મેળવું આ નાખ્યું તો મને હામું મેળવ્યું ત્યારબાદ આ નાખ્યું તો આ મેળ્યું ખ્યાલ આવ્યું એટલે એક પણ વધારે નથી જેટલા અહીં પ્રતિબિંબ હતા એટલા જ અહીંયા મને સોરી અહીં જેટલા ઘટક એટલા એટલે જ મને અહીં હું મેળ્યા પ્રતિબિંબ મેળ્યા એટલા જ પ્રતિબિંબ મેળ્યા તો આ બે અહીંયા શું થયું આ સહપ્રદેશ હતો પહેલાં ડી સાથે સહપ્રદેશ હતો અને જે મેં ફળ નાખ્યું મને આમું સરબત મેળવ્યું એ મારો હું હતો વિસ્તાર તો બે કેવા થયા ઇક્વલ તો એને શું કહેવાય વ્યાપ થાય કહેવાય એટલે આ બરાબર મગજમાં ફિટ કરજો વ્યાપ સુધીની વ્યાખ્યા એટલે મેં ફરીવાર ફરીવાર અહીંયા સમજાવ્યું છે તમને ચાલો તો હવે એના આપણે દાખલા જોઈએ ચલો તો હવે દાખલા જોઈએ તો અહીંયા આપણને આપેલું છે કે વિજય એનથી એન આપ્યું તો એક્સ બરાબર એક્સ સ્ક્વેર આ દાખલો કાલે આવી ગયો એના જેવો છે તો અહીંયા આગલા વિડીયોમાં હવે અહીં મને આપેલું છે પહેલો દાખલો લઉં છું અહીંયા એફ એનથી એન આપેલું છે અને એક્સ બરાબર મને આપેલું છે એક્સ સ્ક્વેર હવે ધ્યાન આપો અહીંયા આપણે એક્સ વન બરાબર હું લઉં છું કોઈ એક ઘટક લઈ લઉં છું એક્સ ટુ બરાબર લઈ લઉં છું અહીંયા બે તો અહીંયા ધ્યાન આપો એફ ઓફ વન બરાબર વન વનનો વર્ગનો વર્ગ એટલે વન એફ ઓફ ટુ એટલે અહીંયા ટુનો વર્ગ ચાર એટલે ધ્યાન આપો અલગ અલગ કિંમત માટે મને જવાબ પણ કેવા મળે એટલે ટૂંકમાં લખી નાખો એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ એન માટે એક્સ વન નોટ ઇક્વલ ટુ એક્સ ટુ તેથી મને શું મેળવ્યું એફ એક્સ નોટ ઇક્વલ ટુ એક્સ ટુ તેથી આવશે એફ એન ટૂંકમાં આપેલ વિધેય એક એક છે ચલો હવે હું બાકી રહું વ્યાપ વિધેય છે કાં તો આ વિખ્યા ચેક કરો અથવા તો આ વ્યાખ્યા બેમાં ચેક કરી શેલી ઝડપથી આ થશે સાબિત કરણ દાખલો ત્યારે આ વાપરશું અને ખાલી કીધું હોય કે નક્કી કરો ત્યારે આપણે આ વ્યાખ્યા બરાબર ટપકાઈ દઈશું હવે જો આ દાખલો વારંવાર આ રીતે પણ પૂછે તમને આ રીતે ચાર ઓપ્શન આપેલા હોય આ રીતે આ એ બી સી અને ડી અને નીચેનામાંથી કયો વિધેય એક એક અને વ્યાપ્ત વિધય છે એવો પણ પ્રશ્ન પૂછે અથવા તો નીચેનામાંથી આપેલ વિધેય એક એક છે અને વ્યાપ્ત વિધેય નથી એવું કઈ વિધેય છે તો એ રીતે અલગ અલગ તમને પ્રશ્ન પૂછીએ કે જી ગુજકેટ અથવા તો બોર્ડની પચાસ માર્કના જે પ્રશ્ન આવે છે એની અંદર આ રીતે આવીએ કે એટલે બરાબર તૈયારી કરજો ચલો હવે આપણે વ્યાપ વિધેય ચેક કરવાનું છે તો વ્યાપ વિધેય ચેક કરી તો અહીંયા ધ્યાનથી જો વ્યાપ વિધેય માટે પહેલાં કામ શું કરીએ આપણે વિસ્તાર મળેલી વિસ્તાર એટલે શું આવશે અહીં મને એક્સ બરાબર એક્સ સ્ક્વેર આપ્યો એટલે આને હું કહી દઉં વાય એટલે વાય બરાબર એક્સ સ્ક્વેર ધ્યાન આપો હવે હું એક્સ બરાબર વારાફતી એનમાંથી કિંમત લઈ લઉં એન આપણે એન એટલે શું થાય તો કે અહીંયા એક બે ત્રણ ચાર એમાં ચાલાસ કરે હવે અલગ અલગ કિંમત લેતો જાઉં ધ્યાન આપો એક્સ બરાબર વન ટુ મૂકતો જાવ વન મૂકું તો મને શું મળશે અહીંયા વાય બરાબર એક એક્સ બરાબર હું બે મૂકું તો વાય બરાબર મને કોણ મળશે ચાર એક્સ બરાબર હું મૂકું છું ત્રણ તો વાય બરાબર મને કેટલા મળશે નવ એક્સ બરાબર હું મૂકું છું ચાર તો વાય બરાબર મને મળશે સોળ ચલો આ શું રહે એમનામ ચાલું જ રહી ચલો તો અહીંયા ધ્યાન આપો ખાસ હવે અહીંયા મારો વિસ્તાર હું આવશે ધ્યાન આપો વિસ્તાર વિસ્તાર એટલે એક ચાર નવ અને સોળ ધ્યાન આપો એક ચાર નવ અને સોળ હવે બીજું ધ્યાન આપજો અહીંયા આ વિસ્તાર સહપ્રદેશ કોણ છે ધ્યાન આપો સહપ્રદેશ સહપ્રદેશ બરાબર એન છે હવે જો વિસ્તાર અને આ બે સરખું થાય કારણ કે આની અંદર જો ત્રણ નથી બે નથી એવી આપણી સંખ્યા નથી એટલે ડાયરેક્ટ લખી દો અને અહીંયા વિસ્તાર નોટ ઇક્વલ ટુ સરપ્રદેશ અથવા તો બીજી રીતે સ્વીકારો ધ્યાન આપો બીજી રીતે તમને દેખાડું તો ધ્યાન આપો હું વાય બિલોગ છું કોઈ વાયમાંથી હું કંઈક બીજો સભ્ય લઈશું ચલો અહીંયા હું એક બીજો એક સભ્ય લઉં છું વ્યાખ્યા પ્રમાણે કોઈ વાય એવો મળે પ્રત્યેક વાય માટે મળે કે જેથી એ એક્સનું પ્રતિબિંબ હોય ટૂંકમાં મને આ બે ક્યારે મળે અહીંયા હું આમને અમને આ બે જવાબ ક્યારે મળે ધ્યાન આપો આ વાય બરાબર મારે બે લાવવો છે તો બે કઈ રીતે આવે તો હું અહીંયા રૂટ એ રૂટ ટુ તો જ મને મળે અહીંયા ધ્યાન આપો મારે આ બે લાવવો છે તો હું શું કરી એક્સ બરાબર એક્સ સ્ક્વેર છે તો આમાં હું કઈ કિંમત મૂકતો મને બે મળે તો રૂટ ટુ તો જ મળે હવે રૂટ ટુ છે રૂટ ટુ એ આની અંદર નથી એની અંદર નથી તેથી પણ શું થાય વ્યાપતું જાય નથી એટલે બરાબર સમજજો તેથી અહીં તમે ડાયરેક્ટ લખી આપો આ અહીં શું લખશો કે અહીંયા વાય belongs ટુ એન માટે અથવા તો બે ડાયરેક્ટ લો બે બિલોંગ્સ ટુ એન માટે રૂટ ટુ અથવા તો એનનું કોઈ પ્રતિબિંબ મળતું નથી અથવા તો કાંઈ ના લખો ના એવો જે વેખ્યા બેઠી બેઠી વેખ્યા ઉતારી નાખો તોય એ લઈને આ એટલું છે અહીં લખી નાખો તો એ લખી નાખ્યો આપેલ વિધાય આપેલ વિધય વ્યાપ્ત વિધય વિધય નથી ખ્યાલ આવ્યો તો ધ્યાનથી જોઈ લે ખુ એટલે કે આ જે છે એક એક છે અને વ્યાપ્ત વિધય નથી ચલો તો દાખલા નંબર બીજાની અંદર બીજો આપણને શું આપ્યું છે ઝેડ થી ઝેડ આપ્યું એટલે કે પ્રદેશ કોણ આપ્યો છે ઝેડ પૂર્ણાંક સંખ્યા શું આપ્યું છે પૂર્ણાંક સંખ્યા અને અહીંયા ઝેડ સ પ્રદેશ પણ હું આવ્યો પૂર્ણાંક સંખ્યા અને એફએક્સ તો એનો એ જ છે ખાલી માત્ર બદલાઈ નાખ્યું ચલો તો આપણે બીજો દાખલો અહીં ગણતા જઈએ તો અહીંયા ઝેડથી ઝેડ એફએક્સ બરાબર મારી પાસે છે એક્સ સ્ક્વેર તો પહેલાં તો પ્રદેશ પ્રદેશ કોણ છે તો કે ઝેડ ઝેડ એટલે કોણ તો એનો પરિચય આપી દઈ કે ભાઈ અહીંયા ઝીરો પ્લસ ઓર માઇનસ એક પ્લસ ઓર માઇનસ બે પ્લસ ઓર માઇનસ ત્રણ અનંત સુધી આ જ કરે ચલો હવે આપણે ચેક કરવાનું છે એક એક માટે ચેક કરી લઈએ એક એક શરત માટે ચલો તો એક એક વ્યાખ્યા પ્રમાણે જઈ એક એક માટેની ગણતરી ચલો તો હવે ધ્યાન આપો ખાસ મારી પાસે આ વિધેય છે તો હવે હું લઈ લઉં છું હું કોઈ સંખ્યા લઈશું કે ભાઈ એક્સ વન અને એક્સ વન બરાબર લઉં છું માઇનસ વન અને એક્સ ટુ બરાબર લઉં છું વન કારણ કારણ કે બે છે મેં બે લીધા ચલો હવે મારી અંદર કિંમત મૂકું એફએક્સ વન બરાબર માઇનસ વન માઇનસ વન નો સ્ક્વેર એટલે વન ત્યારબાદ અહીંયા એક્સ ટુ વન અહીંયા સ્કવેર આવે માઇનસ વન એટલે અહીંયા શું મળશે મને વન ચલો તો અહીંયા વન મળ્યા એટલે એનો અર્થ શું થયો કે ફોર એવરી એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ મેં ઝેડમાંથી લીધી કોઈ બે સંખ્યા કઈ કેવી લીધી હતી તો કે સંખ્યા હતી અલગ અલગ તો મને જવાબ કેવો મેળવ્યો પાછો સમાન મેળો મને જવાબ કેવો મેળો સમાન તેથી આપેલ વિધય એક એક નથી આપેલ વિધય એક એક નથી કારણ અલગ અલગ કિંમત માટે જવાબ મને કેવો મેળો સરખો ખ્યાલ બે ફળ નાખા ત્યાં એક શરબત મેળવ્યું અને એક ચલો તે જ રીતે વ્યાપ વિધિ ચેક કરી વ્યાપ વિધાય માટે હવે ધ્યાન આપો વ્યાપ વિધિ માટે તો ટૂંકમાં જ જઈએ આપણે પહેલાં વિસ્તાર મેળવી લઈએ ધ્યાનથી આપું જુઓ વિસ્તાર કઈ રીતે મેળવી તો કે અહીંયા આપણને આપેલા છે એક્સ બરાબર એક્સ સ્ક્વેર એટલે અહીંયા હું આને કહી દઉં છું વાય કહી દઉં વાય બરાબર એક્સ સ્ક્વેર હવે હું આ અલગ અલગ કિંમત મૂકતો જાઉં છું ધ્યાન આપો પહેલાં ઝીરો મીક્યો તો ઝીરો મીક્યો તો મને ઝીરો જ મળે એક્સની જગ્યાએ એક્સની જગ્યાએ અમે ઝીરો મૂકું તો ઝીરો જ મળે તે જ રીતે હું મૂકું એક અથવા તો માઇનસ એક મૂકું તો મને શું મળશે અહીંયા અહીં લખી દઉં માઇનસ એકનો વર્ગ માઇનસ બેનો વર્ગ માઇનસ ત્રણનો વર્ગ અપ ટુ હવે ધ્યાન આપો અહીંયા તો મને અહીં શું મેળવ્યું ઝીરો એક બે અહીં ચાર નવ એમાં અનંત સુધી મેળા કરે હવે જો ધ્યાન આપો મને બધી ધન સંખ્યા જ મળી કેવી મેળવી સંખ્યા ધન એટલે ટૂંકમાં હું સાદી ભાષામાં લખું અહીંયા જ લખી દઉં ટૂંકમાં કે વિસ્તાર મને મેળો કેવો મેળો વિસ્તાર ધ્યાનથી જોજો વિસ્તાર મને મેળો ઝેડ પ્લસ યોગ ઝીરો આવો મેળો અને એ પણ ખાસ ત્યાંના ટૂંકમાં આવું ને ના કહેવાય કારણ કે ઝેડ આખો અંત મળ્યો એટલે ડાયરેક ડાયરેક હું લખશું જો એક ચાર નવ અને અહીંયા તો શું છે સપ્રદેશની અંદર કોણ છે ઝેડ આખો ઝેડ મળતો નથી મને ખાલી પૂર્ણ સોરી વર્ગ સંખ્યા જ મળે કેવી મળે વર્ગ સંખ્યા જ મળે એટલે અહીં ડાયરેક લખો વિસ્તાર નોટ ઇક્વલ ટુ સપ્રદેશ સપ્રદેશ તેથી આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી એટલે ધ્યાનથી જોઈ લેજો ટૂંકમાં પણ લખી આપો કે ભાઈ મને જે વિસ્તાર મેળો છે એ માત્ર ઝીરો એક ચાર નવ એવો સંખ્યા જ મેળો તો એ આખો ઝેડ અને આ ઝેડ બે ઇક્વલ થતા નથી તેથી એ વ્યાપાઈ નથી ધ્યાન રાખજો વ્યાખ્યા આધારિત આ દાખલા છે એટલે થોડુંક તમને બોરિંગ જેવું તો લાગશે પણ થોડીક ટ્રાય કરશે તો આવડી તો જશે જ ખ્યાલયું ચલો તો જોઈ લો દાખલો ત્યાર પછી આપણે આ ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં ઘન આપેલો છે તો હવે અત્યાર સુધી આપણે બધા દાખલા ડીપમાં જોયા કે આને આ રીતે ગણાય પણ હવે આપણે શોર્ટમાં જોઈ લઈએ ડાયરેક્ટ જ કે ભાઈ અહીંયા જો મને આરથી આર આપ્યો એટલે પ્રદેશ અને સહપ્રદેશ કોણ આપ્યો વાસ્તવિક સંખ્યા અને એફેક્સ બરાબર કોણ આપ્યો મને આપ્યો એક્સ સ્ક્વેર હવે તો તમને આવડે જ કે ભાઈ અહીંયા આરમાંથી કોઈ એક બે સંખ્યા લ્યો એક્સ વન બરાબર માઇનસ વન જે આપણે આમાં લીધીથી લઈએ કે કારણ શા માટે હું એ નહીં લઉં છું એટલે આ બરાબર યાદ રાખજો એન છે એ ડબલ્યુની અંદર આવેલો છે ડબલ્યુ છે એ ઝેનની અંદર આવેલો છે ઝેડ છે એ ક્યુની અંદર આવેલું છે અને ક્યુ છે આની અંદર એ ટૂંકમાં આ જે બધા આ એન છે એ આની અંદર આવેલું છે ડબલ્યુ છે એ પણ આની અંદર આવેલું છે ઝેડ છે એ પણ આની અંદર આવેલું છે અને ક્યુ છે એ પણ આની અંદર આવેલા છે એટલે તમે આના એક્ઝામ્પલ જે લીધા એ આમાં આપો તો ચાલે ક્યાં આરમાં આપી જાવ તો ચાલે અને અહીંયા એક્સ ટુ બરાબર વન તેથી ડાયરેક્ટ લખી દેવાનું કે અહીંયા ફોર એવરી એક્સ વન એક્સ ટુ બિલોગ્સ ટુ શું મળશે મને આરમાંથી એક્સ વન નોટ ઇક્વલ ટુ એક્સ ટુ માટે મને શું મળે એક્સ વન નોટ ઇક્વલ ટુ એક્સ ટુ તેથી સોરી ઇક્વલ મળે શું મળે મને ઇક્વલ તેથી એક 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 નથી એક નથી તે જ રીતે વ્યાપ્ત વ્યાપ્તમાં શું મળશે જો તમે કોઈ પણ સંખ્યા મૂકશો કોઈ પણ સંખ્યા મૂકતા જાઓ આરમાંથી તો અહીંયા મને બધી કેવી મળશે ધન પૂર્ણ સંખ્યા મળશે કેવી ધન આર આખો મળશે મને આર પણ કેવો મળશે મને પ્લસમાં જ આર મળશે કેવો પ્લસમાં એટલે અહીંયા ધ્યાન આપો વિસ્તારમાં શું આવશે ધ્યાનથી જોઈએ વિસ્તાર બરાબર આર પ્લસ યોગ ઝીરો શા માટે તમે ઝીરો મૂકો ઝીરોનો વર્ગ ઝીરો એક મૂકો તો એકનો વર્ગ એક બે મૂકો તો બેનો વર્ગ ચાર ત્રણ મૂકો ત્રણનો વર્ગ ખેલાયો એટલે મને બધી મળશે ધન વાસ્તવિક સંખ્યા અને પણ એ પણ બધી કેવી વર્ગ સંખ્યા કેવી મળશે વર્ગ એટલે આમ ન લખો તો એ ચાલે ડાયરેક્ટ આમ ટૂંકમાં લખી જતો એટલે અહીંયા ઝીરો એક બે ચાર છ સોરી છની વર્ગ બેનો આવે બેનો વર્ગ ચાર ત્યારબાદ ત્રણનો વર્ગ નવ અને ત્રણ ચારનો વર્ગ સોળ આ રીતે ત્યાં મળે તે ડાયરેક્ટ લખી નાખવાનો અહીંયા અહીં ધ્યાન આપો આ કોણ છે તો કે બધી યુગ્મ સોરી યુગ્મ નહીં પણ બધી ધનપૂર્ણ વાસ્તવિક સંખ્યા છે બધી અહીં જે મળી કેવી છે બધી ધનપૂર્ણ વાસ્તવિક સંખ્યા ચલો હવે ધ્યાન આપો ડાયરેક લાઈ લખી નાખું વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ કેમ ભાઈ ડાયરેક્ટ મેં આ કહી દીધું તો અહીંયા ત્યાં તો માત્ર ધનપૂર્ણ વાસ્તવિક સંખ્યા છે અને અહીંયા ખાસ ધ્યાન આપજો એક હવે આપ સહપ્રદેશ કોણ છે તો કે આખો છે કોણ છે આર તેથી એ સંખ્યા છે એ સંખ્યા આપણને સહપ્રદેશ અને વિસ્તાર સરખા તો તનથી ડાયરેક્ટ ડાયરેક્ટ લખી દેવાનું કે આપેલ વિધેય એક એક અને વ્યાજ બેમાંથી એક પણ નથી ખ્યાલ આવ્યું તો અહીંયા ધ્યાન આપો એક એક ખાસ એક કારણ એ મળી જાય કે અહીંયા એ કારણ પણ મળી જાય કે દ્વિઘાત સમીકરણ આવે દ્વિઘાત સમીકરણ અને એનો પ્રદેશ અને સહપ્રદેશ આરથી આર હોય તો એ ક્યારેય એક એક અને વ્યાપ્તિ થઈને થયેલી એક નોંધ બની જાય શું બની જાય નોંધ નોંધ બરાબર યાદ રાખજો તો નોંધ શું છે આપણી તો કે ભાઈ આ આરથી આર આપેલું હોય શું હોય આરથી આર અને વિધેય કેવું આપેલું હોય એફએક્સ બરાબર પ્લસ સી અથવા તો દ્વિઘાત સમીકરણ બે ઘાત સમીકરણ હોય વિધાય નથી આ નોંધ યાદ રાખજો બરાબર કારણ કે આના પછી આપણે તારણ મેળવું ખ્યાલ ચલો હવે આપણા ત્રીજો સોરી ચોથો અને પાંચમો દાખલો છે એમાં પણ તમે ધ્યાનથી કરી દેજો અલગ અલગ કિંમત લઈને અલગ અલગ કિંમત રફલી ગણ ના કારણ કે દર્શનથી કીધું હોય જો બે માર્ક્સમાં પૂછ્યું હોય તો એ દાખલો તમારે કરીને દેખાડો કે એક્સ વન બરાબર તમે આજો એક્સ ટુ બરાબર આજો એમ એ તો કરીને દેખાડી દેવાનું અને ધ્યાન આપો અને તમે કિંમત મૂકશો તો અહીંયા અહીંયા પણ શું થશે સહપ્રદેશ અને વિસ્તાર તો સરખા થશે જ નહીં કારણ કારણ કે સોરી સહપ્રદેશમાં કોણ આવશે આખી પ્રાકૃતિક સંખ્યા અને વિસ્તારમાં કોણ આવશે તો કે બધી સંખ્યાનો ઘન આવશે એટલે એ પણ ઇક્વલ નથી એટલે આ પણ શું છે ધ્યાન આપો આ એક એક છે પણ વ્યાપ્ત નથી એક 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 થશે પણ વ્યાપ્ત નહીં થાય ખ્યાલ આવ્યો તે રીતે અહીંયા ઝેડથી ઝેડ છે તો આ પણ ધ્યાન આપો અહીંયા ઘન થશે એક્સ વન અને એક્સ ટુની અલગ અલગ કિંમત માટે જવાબ પણ કેવો આવશે અલગ અલગ જ આવશે ખ્યાલ આવ્યો અલગ અલગ જ જવાબ આવશે તો અહીંયા અલગ અલગ કિંમત માટે અલગ અલગ જવાબ આવ્યો તેથી એક એક છે એક એક છે અને વ્યાપ નથી કારણ કારણ કે અહીંયા પણ શું મળશે બધો મને ઘન જ મળશે કોઈ પણ સંખ્યાનો ઘન તેથી અહીંયા આખો ઝેડ મને મળશે નહીં માત્ર આપેલ સંખ્યા આપેલ પૂર્ણાંક સોરી પૂર્ણાંક સંખ્યાનો ઘન જ મળશે ખ્યાલ આવ્યો તેથી આ પણ એક એક અને વ્યાપ નથી એટલે આ બે દાખલા તમે જાતે તમારે તે જે આ દાખલા ગણ્યા આ દાખલા ગણ્યા એ પ્રમાણે તમે લખવાનો પ્રેક્ટિસ કરજો ગણજો જાતેને સમજો ચલો તો અહીંનો આજનો મારો લેક્ચર આજે પૂરો કરું છું થેન્ક યુ